नमस्कार मित्रों, धोरण 10 गणित स्वाध्याय 10.1 प्रश्न नंबर पहलो, वर्तुड़ ने केटला स्पर्शक होय छे। तो मित्रों, अहीं आपणे एक वर्तुड़ दोरीए अने एने केटला स्पर्शक होय तेनी चर्चा करिए। तो आ एक वर्तुड़ छे। हवे आ वर्तुड़ केटला बिंदुओनुं बनेलुं होय? तो के आ जे बिंदुओ छे ई असंख्य बिंदु छे। तो एक बिंदु ऊपर वर्तुड़ने एक स्पर्शक दौरी शकाय, एटले के आ रीते वर्तुड़ने एक स्पर्शक दौर्यो। एज रीते कोई अहीं एक बिंदु छे तो त्यां एक स्पर्शक दौरी शकाय, ए रीते अहीं एक बिंदु छे तो त्यां एक स्पर्शक दौरी शकाय। तो हवे मित्रों, तमने ख्याल आवी गयो हशे कि वर्तुड़ ऊपर 10 बिंदुओ होय तो केटला स्पर्शक दौरी शकाय? 10। परंतु वर्तुड़ पर केटला बिंदुओ छे? असंख्य बिंदुओ छे। एटले वर्तुड़ने असंख्य स्पर्शको दौरी शकाय। एटले आपणे वाक्य लखीए, वर्तुड़ने असंख्य अथवा तो अनंत स्पर्शको होय। त्यारबाद खाली जग्या, स्पर्शक वर्तुड़ने खाली जग्या बिंदुओमां छेदे। तो हमणां ज आपणे वात करी कि आ जे स्पर्शक छे ए वर्तुड़ने केटली जग्याए स्पर्शे छे? तो के एक बिंदુમાં છેદે અથવા તો સ્પર્શે છે। ત્યારબાદ વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખાને, એટલે કે આ રીતની વાત કરે છે કે આ જે વર્તુળ છે એને આ બે બિંદુઓ છે, આ જે રેખા તમને મળે છે એને વર્તુળની શું કહેવામાં આવે છે? છેદિકા કહે છે। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય। હવે સમાંતર સ્પર્શક એટલે કે આ એક સ્પર્શક દોરેલો છે, હવે આને સમાંતર વર્તુળને એક જ સામેની તરફ સ્પર્શક મળશે, બીજા સ્પર્શકો ઘણા બધા મળશે પણ સમાંતર સ્પર્શકો મળશે નહીં। એટલે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો દોરી શકાય? 2। અને વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને, એટલે કે આ વર્તુળ અને આ સ્પર્શક, તો આ જે બિંદુ છે એનું સામાન્ય બિંદુ કહેવાય। સામાન્ય બિંદુ એટલે બંનેમાં આવે, વર્તુળમાંય આવે અને સ્પર્શકમાંય આવે। તો સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવામાં આવે છે? સ્પર્શ બિંદુ કહે છે। મિત્રો, પ્રશ્નમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય અથવા તો તમને સમજાતું ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી તેમનું સોલ્યુશન મેળવી લેવું। થેન્ક યુ।